બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કોટડા દાખા ગામની હાલત કફોડી બની છે. આમ તો હાલ વિશ્વમાં કોરોના વાયરસને લઈ સ્થાનિક વહીવટીતંત્ર તેમજ ગુજરાત સરકાર સાથે ભારત સરકાર પણ સાવચેતી ભર્યા કાર્ય કરી રહ્યું છે. જ્યારે હાલ ગામડાની હાલત એ જ છે, ના તો કોઈ રજૂઆતો સાંભળે કે ના તો કોઈ સમસ્યાનો નિકાલ આવે. ગામડાના લોકો આજે પણ અનેક સમસ્યાથી ઘેરાયેલા હોય છે. કોરોના જેવો જીવલેણ રોગના કારણે રોજિંદા લોકો મોતને ભેટી રહ્યા છે અને આજે વિશ્વના મોટાભાગના દેશોમાં માંસ વેચવું કે ખાવું તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે આજે ધાનેરા તાલુકાના કોટડા દાખા ગામની હાલત જોવામાં આવે તો ગામની નજીક પડેલા મરેલા પશુઓને કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. કોટડા દાખા ગ્રામજનો દુર્ગંધના લીધે ઘરે રહેતી મહિલામાં ત્રાહિમામ પોકારી ઉઠી છે. કાલે છોકરા મારે બીમાર છે, બે દાડા દવા ખોલ્યા છે, પણ મારા ઢોર દોવા હારે નથી. કે કેમ દુ સોવી કલાક ગદ ગદ ઢોર ખાવું હારે બી આ ખેતર છોડવું પડશે ઘરે. હવે કુકર દેવું પડે. હા, શું કારણથી આવું થાય? હા, એટલે ઢોઢે ઓકે ગાંધી થા અને મારે ગયું અને ઢોર ખાવાથી પણ હાલી ઢોઢે પડી લેવાડે રોવામાં ગયું ભાઈ લ્યો ગતું ગયું એટલે ભાઈ કૂતરે એટલે કૂતરા આવે તે કોઈ પાર દે હા લેવાનો ઘરો માંગતી. મોટાભાગના લોકો પશુપાલન પર આધારિત છે, ત્યારે આ તરફ રસ્તામાં પડેલા દુર્ગંધ મારતા સડેલા પશુઓનું માંસ ખાઈ સ્વસ્થ દૂધાળા પશુને કરડતા હોવાના બનાવ પણ વધી રહ્યા છે. અને બાળકો કે અન્ય લોકો આ રસ્તા પરથી પસાર પણ થઈ શકતા નથી. છેલ્લા બે વર્ષથી મરેલા પશુની દુર્ગંધના લીધે ગ્રામજનો પીડાઈ રહ્યા છે. આજ રોજ એવી પરિસ્થિતિ ખરાબ છે કે આ ચારે કોઈ ઢોર મરેલા પડે છે અને કોઈ છોકરો કા બીજો ગામમાં કે આજુબાજુ ખેતરામાંથી આવે તો બહાર નીકળવું હારે નથી. આટલી બધી ગંદકી છે અને રોજ તો હડકાયા કૂતરા એક બે કૂતરા હડકાયા થાય છે અને ખેતરમાં જે ઢોર બધેલા રાતના આવીને ઢોરોને કૂતરા કરડી જાય છે. તે એટલે પરિસ્થિતિ ખરાબ છે કે કોઈ છોકરો ગામમાં આવતો જતું હોય કાં મોટો આવતો જતો હોય તો કોઈ ગામમાં આવો એને કોઈ શક્ય નથી. અને ચારેક ઓર ગંદકી ગંદકી છે, આટલી ભયંકર ગંદકી છે તો અમારે કેવી રીતે આ ગામમાં જીવવું? અને આ બાજુ હમણાં હાલ એક કોરોના વાયરસ તો એક દેશમાં આખી દુનિયામાં ફેલાયેલો છે તો આ પણ એક પશુના માંસમાંથી થયેલો છે. એમાં પણ અમને ગામવાળાને એવી શંકા છે કે એમાંથી અમારા ગામમાં કોઈ રોગચાળો ફાટી નીકળે તો એ બદલ અમે વારંવાર અગાઉ પણ બે વર્ષ પહેલા પણ અમે આ અગાઉ રજૂઆત કરેલી કલેક્ટરમાં અને તાલુકામાં બીજે પણ આ દિવસ સુધી આ કોઈ પગલાં લીધેલ નથી. અને આ માથા ભારે માણસ છે તો આ ઘટતો કાર્યવાહી કરી અને અમારો ગામનો કાયમી પ્રશ્ન હલ થાય એવો યોગ્ય પર ઘટતો કરવા વિનંતી છે. પણ જો જ્યાં સુધી આ જો અમારો પ્રશ્ન નિકાલ નહીં થાય તો અમારા ગામમાં બહુ રોગ થાય એવી ફાટી નીકળે ગંદકી છે. ચારે કોર તમને દેખાય, ચારે કોર બધા ઢોર મરેલા પડે છે, જેમ પડે છે, કૂતરા હડકાય થાય છે અને માણસને આજુબાજુમાં રહેવો પણ હારે નથી. કોટડા દાખા ગામમાં રહેતો ઈસમ નજીકના ગામોમાંથી મરેલા પશુ લાવી તેના હાડકા કે અન્ય શરીરના અંગો કાઢી પશુને રસ્તામાં ફેંકી દે છે, જેથી આ ગામમાં સહન ના થાય તેવી દુર્ગંધના લીધે જીવન જીવી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસને લઈ સ્થાનિક ગ્રામ પંચાયત નોટિસ પાઠવી દુકાનોમાં વહેંચાતા ઠંડા પીણા પેપ્સી સહિતની વસ્તુઓ વેચવાનું ના પાડી રહી છે અને જો કોઈ પણ વેચાણ કરે તો પોલીસ ફરિયાદ સુધીનો ડર બતાવી રહી છે. જ્યારે કોટડા દાખા ગામના સરપંચ અને તલાટી બંને આ સમસ્યાનો નિકાલ લાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. કોટડા દાખા ગામની સ્થિતિ જોતા ગામડાનો વિકાસ રૂંધાઈ રહ્યો હોય તેવો નજારો અહીં જોવા મળી રહ્યો છે. એટલી ગંદકી વધી છે જે એનું કોઈ માપ નથી. એકલા પશુ લાવીને મરેલા બધે નાખે છે પિકઅપ ડાલામાં, ત્યાં આ આજુબાજુ આપણે કોઈ ચાલવું હોય તો શક્ય નથી. કોરોના વાયરસ એટલો ફેલાયેલો છે આ મારા વિશ્વમાં, એની મહા અસર આ કોટડામાં પણ એવી છે કે ગંદકી ખૂબ છે. ગંદકી કારણે આ ફેલાય છે, માંસમાંથી ફેલાણો છે. એ રીતે જો સ્વચ્છાએ આ સરકાર જો આ ન લાવે પગલાં ન લે તો કલેક્ટરને અમે આગળ અરજી કરેલી છે, હજીનું હજી હજી નિરાકરણ આવ્યું નથી. એટલે આ ફિરુક્તી અમે સારો લીધો છે મીડિયા ભાઈનો. શું શું સમસ્યા ઊભી થાય એમ તમારે? ગંદકી થાય છે, કોઈ રે માણસને અટકીને અડકવા ઉપડે છે, કૂતર છે અને પશુ ઘેર ખેતરમાં મરી જાય છે તો ફરીથી અડકવા જાય તો વરી છોકરાને કરે છે, છોકરાને અડકવા ઉપડે છે, એવી અસર થયેલી આગળ.